યોગી જી મહારાજ વાત કરતા પ્રાપ્તિ તો બહુ મોટી થઈ પણ તેમાં વિઘ્ન ના આવવા દેવું. તો કયા એંગલ્સથી આપણા લાઈફની અંદર વિઘ્ન આવી શકે, કયા બાબતમાં એનું ધ્યાન રાખવું એ આ સત્સંગ દિશા ગ્રંથમાંથી આપણને જાણવાનું મળે છે. જેમ કથાની અંદર પેલી વાત સાંભળીએ છે કે એક બિલાડી પોપટ હતું અને એના બચ્ચાને માર્ગદર્શન આપે કે બિલ્લી આવે ત્યારે ભાગજાના, બિલ્લી આવે ત્યારે ભાગજાના. એટલે પેલું જે પોપટનું બચ્ચું છે એને મેમોરાઇઝ કરી દીધું, બિલ્લી આવે ત્યારે ભાગજાના. પણ એને બિલ્લી જોયું નહોતું. એટલે એક દિવસ જયારે બિલાડી આવી, એ પોપટના બચ્ચુને ખબર નથી કે આ બિલાડી છે, એટલે એની ગોખણ પ્રમાણે એ તો બોલ્યા જ કરે, બિલ્લી આવતા એ ભાગજાને, બિલ્લી આવતા એ ભાગજાને. પણ પછી બિલ્લીએ પછી છલંગ કર્યો અને પોપટના બચ્ચાને લઈ લીધું. તો બિલ્લી શું છે, એનું શું સ્વરૂપ છે, આપણા આધ્યાત્મિક માર્ગની અંદર એ આ સત્સંગ દીક્ષામાં માનસાઈ મહારાજ આપણને સમજાવે છે. જેથી જ્યારે આવી બધી વસ્તુઓ આપણા લાઈફની અંદર, આધ્યાત્મિક લાઈફની અંદર પ્રવેશ કરવા લાગે ત્યારે આપણને એનું જાણ પણ રહે. તો આજે આપણે સત્સંગ દીક્ષા શ્લોક્સ નંબર 29 to 32 સાંભળીશું. એની અંદર શ્લોક નંબર 29માં માનસાઈ મહારાજ આપણને વાત કરે છે આહાર શુદ્ધિ બાબતમાં. હવે જે આહાર આપણે લઈએ છીએ એ ઓબ્વિયસલી એ શરીરના પોષણ માટે છે. શરીરને આ બધી વસ્તુઓ જોઈએ સારી રીતે કામ કરવા માટે વગેરે, સ્વાસ્થ્ય માટે. પણ એની અંદર પછી જેટલી બધી વસ્તુઓ છે બહાર જે શરીરમાં નાખી શકાય, એનું મતલબ નથી કે બધું નાખવા જેવું છે. તો કયા બાબતમાં ખટકો રાખવો પડે, અહીંયા માનસાઈ મહારાજ કહે છે માંસમ મત્સ્યમ તથા અંડાને ભક્ષયેયુર્ન કરહિચિત પલાંડું લસુનમ હિંગો ન ચ સત્સંગિનો જનાઃ. કે સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડા તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા. 6 things સ્વામી અહીં આપણને કહે છે. હવે આમાં એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે, માછલી અને ઈંડા આપણે તો સ્વાભાવિક છે કે એને માંસમાં જ ગણીએ છીએ, મીટમાં. એ તો ઓબ્વિયસ વસ્તુ છે એઝ વેલ, કારણ કે ઈંડા કંઈ આમ પ્લાન્ટ વસ્તુ નથી કે ઝાડમાંથી કેરીની જેમ પીક કરીએ છીએ, એ પશુના શરીરમાંથી જ બહાર આવે છે. કોઈ પણ પશુના શરીર તમે ખોલો કે તમે પ્લાન્ટ બહાર નહીં કાઢી શકો, એ માંસ જ નીકળશે બહાર. પણ પશ્ચિમ દેશોની અંદર માછલી અને ઈંડા માંસ તરીકે નથી ગણાતું. એટલે કેટલાક લોકો વેજીટેરિયન હોય પણ ઈંડા ખાય, માછલી ખાય કે અમે વેજીટેરિયન છીએ. પેલું જે હોય એને મીટ ગણીએ છે. પણ મહારાજે બાપાએ અહીંયા સ્પષ્ટ કીધું છે, ખાલી માંસ શબ્દ વાપર્યો નથી, એટલે લૂપ હોલ નથી રાખ્યું. કોઈ બુદ્ધિ સારી નીકળે સત્સંગમાં એને લૂપ હોલ કાઢવો હોય, લૂપ હોલ ના કાઢી શકે. આની અંદર માંસ, માછલી અને ઈંડા, માછલી અને ઈંડા લખી નાખ્યું છે. હવે માંસ જે છે અને બીજી બધી વસ્તુઓ જે આપણે ઘણી વખત સાંભળીએ છીએ સત્સંગની અંદર, બહાર દુનિયાની અંદર કહેવાય છે. જે બે માર્ગ જે છે સાયન્સનો અને આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ, એ બેનું મૂળ સિદ્ધાંત જુદો છે. સાયન્સ માટે કહેવાય છે ઇટ ઇઝ ધ પાથ ઓફ પ્રૂફ, સાબિત કરવું પડે. જે બરોબર છે સાયન્સ માટે એ જરૂર છે. અને સ્પિરિચ્યુઅલ માટે કહેવાય છે ઇટ ઇઝ ધ પાથ ઓફ ફેઇથ, એમાં શ્રદ્ધા. હવે સાયન્સની અંદર શ્રદ્ધા રાખવા જાય પ્રૂફને બદલે, દાખલા તરીકે કોઈક બ્રિજ બનાવતું હોય મોટું, એમ હજારો ગાડીઓ પાસ થવાની હોય અને પ્રૂફ ના કર્યું હોય કે આ બ્રિજ ટકી રહેશે અને આટલો લોડ લઈ શકે, શ્રદ્ધા ઉપર રાખ્યું અને બનાવી દીધું તો. અને બ્રિજમાં તમે એન્ટ્રી કરો તે પહેલા સાઇન લખે કે ધીસ બ્રિજ હેઝ બીન મેડ ઓન ફેઇથ ઓનલી, તો તમે ડ્રાઈવ કરો એના ઉપર, એ ત્યાં ના ચાલે. એ ઇક્વેશન સોલ્વ કરવા પડે, પ્રૂવ કરવું પડે કે આ લોડ ટકી શકે. અને સ્પિરિચ્યુઅલ પાથની અંદર કોઈ વ્યક્તિ કહે કે મને પ્રૂફ બતાવો તો હું માનું, તો પછી એમાં નહીં ચાલે. ઇટ્સ ધ પાથ ઓફ ફેઇથ. તો સાયન્ટિફિકલી કોઈ વ્યક્તિ એનાલિસિસ કરે કે મનુષ્યના દાંત જનરલી કહે છે કે બે પ્રકારના છે, એટલે બે ટાઈપનું ખોરાક, માંસ અને વેજીટેબલ્સ, એ બે ગ્રહણ કરાય. એનો મતલબ નથી કે આવી રીતે લેવાય. દાંત સામું નહીં જોવાનું કે દાંત શું કહે છે કે ખવાય કે ન ખવાય, શાસ્ત્ર સામે જોવાનું. શાસ્ત્ર આપણને ગાઈડન્સ આપે. માંસ માટે ઘણું બધું લખાયું છે શાસ્ત્રોમાં. માંસ માટે શાસ્ત્રીજી મહારાજ વાત કરતા, એ જ્યારે નાના હતા ત્યારે, કે એકાદશીને દિવસે અન્ન ખાવું એ માંસ ખાધા જેટલું પાપ લાગે છે. તો એ વસ્તુ ખાવું એ પાપ છે. હવે એના આર્ગ્યુમેન્ટ્સ જે જનરલી બહાર આપણે સાંભળવાના મળે છે કે તમે કહો છો કે એનિમલ્સમાં લાઈફ છે એટલે તમે મારી નાખો છો એટલે આવું ના કરાય ને બધી વસ્તુઓ, પણ તમે એવું પણ કહો છો કે પ્લાન્ટમાં પણ લાઈફ છે, તો પછી તમે પ્લાન્ટ ખેંચો જમીનમાંથી મૂળિયા સાથે, તો પછી હિંસા કરી કે નહીં? યુ કિલ ધ પ્લાન્ટ. તમે ઝાડ કાપી નાખો વગેરે. એ વાત સાચી જ. મહારાજ પણ કહે છે કે વનસ્પતિની અંદર પણ જીવ રહેલો છે. તો પછી શાસ્ત્ર એવું પણ કીધું જ છે કે એ સૂક્ષ્મ એટલે ઓછું પ્રકારનું હિંસા કહેવાય પ્રાણીને મારવા કરતા, અને એટલી બાબતમાં થોડીક છૂટ આપી જ છે. નહીં તો પછી માણસ કંઈ ખાઈ જ ના શકે હવા સિવાય. તો એટલી છૂટ આપી જ કે વનસ્પતિને તોડીને એ ખાઈ શકાય, એને એમાં બાધ નથી. એટલે એ કર્મ તમે કરો તો એ તમને લાગશે નહીં એનું. પ્રાણીને મારી નાખો તો વાત જુદી છે પછી. હવે કેટલાક લોકો આર્ગ્યુમેન્ટ્સ આપે છે કે મીઠ ખાવાથી પોષણ મળે, અમુક પ્રકારનું તત્વ મળે જે પ્લાન્ટમાંથી નથી મળતું વગેરે વગેરે. ઇઝ અ લોટ ઓફ સાયન્ટિફિક પોઈન્ટ્સ પીપલ કમ અપ વિથ. જેમ શરૂઆતનું વાત કરી કે જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગ ઉપર છીએ અને સત્સંગી તરીકે આપણો ધ્યેય જે છે અંતિમ મોક્ષ, જે અનંત જન્મ સુધી હજી થયું નથી हवे आपने तक मिली है जे मानसोई महाराज कहे छे के 2-5 जन्मनी अंदर अक्षरधाम में पहुंची जवाय, एनी तो बात ज जुदी छे ने। सद्गुरु संतो ने पूछिए के आवो अक्षरधाम नु सुख केवू छे के जे के अनुभव थाय ने खबर पड़े। अक्षरानंद स्वामी हता श्रीजी महाराज ना टाइम नी अंदर, एमने महाराजे क्षण माटे अक्षरधाम नु सुख अनुभव करायु। एटलू बधु आम सुख आई गयु जीली नता सकता एवं कहवाय छे के 2 महीना सुधी एमने रूम में पूरी राखवा पड्या, थोड़ोक आम ठंडा थवा माटे, सो टू स्पीक। एटलू बधु अक्षरधाम नु सुख आवतुं हतुं। तो अखंड आव्या करे तो केटलो बधो आम कहवाय, एना माटे सत्संग करीए छे। एटले पछी थोड़ी घणो आ खाओ ने आ ना खाओ एमो चूंचू कर्या करे, माणसनो कोई अर्थ नथी। तो महाराज अहीं कहे छे मानसोई महाराज के आपणे मांस न खावुं, माछली अने ईंडा। एमां पछी आ लॉजिक तर्क ने ए तो मीट नथी कहेवातुं। ए कोण कहे छे? दुनिया कहे छे, माणस कहे छे। पण माणसमां बुद्धि केटली, एने आध्यात्मिक मार्गनो गम शुं छे? एटले शास्त्रोनो आधार लेवो पड़े। अहींया पण महाराज कहे छे मानसोई महाराज के डूंगरी लसन हींग। हवे आमांय लोको तर्क वापरे ने लॉजिक वापरे ने बधी वस्तु के ओके के डूंगरी लसन तामसिक छे, बीजी घणी बधी वस्तुओ तामसिक छे। हवे जेने राजी करवा होय भगवान संतने आ बधुं मूको के करो बस। Don't try to use logic. Justify your vasana. એટલે સત્સંગની અંદર જે કહે બસ. હવે હિંગ માટે પણ કહેવાય છે કે પહેલા હિંગ એટલા માટે ના પાડતા હતા કારણ કે જે વાત સાંભળી છે કે શ્રીજી મહારાજના ટાઈમમાં જે હિંગ જે છે પ્લાન્ટમાંથી આવે છે એને ચામડીની વચ્ચે મૂકતા એને બધું કંઈક ચામડી ઉપર, એને લીધે ના પાડવામાં આવ્યું હતું. પણ ઓબ્વિયસલી હવે મોડર્ન જમાના થઈ ગયા એટલે પ્રોડક્શનનું ક્વોન્ટિટી વધારવું પડે કારણ કે માર્કેટ મચ બિગર છે, એટલે પછી આ બધી જૂની રીતોને બદલે આધુનિક રીતો વપરાય છે કે જેની અંદર ચામડીનો ઉપયોગ થતો નથી. સો સમ પીપલ સ્ટાર્ટ યુઝિંગ પછી લોજિક કે હવે આવું નથી અત્યારે. तो प्रमुख स्वामी महाराज ने एक वक्त पूछवामां आव्युं हतुं के स्वामी हवे तो आ रीते हींग नथी बनतुं, हवे जूना जमानानी जेम हवे तो फेक्टरीनी अंदर अने आ रीते बधुं मशीनरीमांथी बधुं थाय छे, तो आपणे तो चालू करी शकाय। ते वखते पछी प्रमुख स्वामी महाराजे वात करी के महाराजना टाइमथी अत्यारथी चाली आवाय छे, हवे क्यां बदलवुं? एटले पछी आ सत्संगनी अंदर छे। हवे आज लसन वगैरह एम साइंटिफिक फायदाओ है, हार्ट की दृष्टिए लोग कहे, बीजी रीते सम पीपल यूज दिस आर्ग्यूमेंट स्वामी इज गुड फॉर योर हार्ट, यू नो इट्स गुड। पर दादरा चढ़ उतर करू कसरत करी ए हार्ट माटे सारू है, तो ये करो ने। समटाइम्स आपणु माइंड जे छे ने ए वासना पूरी करवा माटे बधा विचित्र प्रकारना बधा तर्क वापरे जे बीजा एंगल्स थी पण ए वस्तु थई सके। एक्सरसाइज थी एक्सरसाइज ना करवू एने लसन खावू के स्वामी लसन नहीं खाए तो खाली गोळीओ ज लई आई छे, तत्व के एसेंस। हवे अमे मीट नहीं खाता पण पछी एनु एसेंस गोरी में आवे तो आपणे लईए गोरी। तो आमां पण ए वस्तु छे एने फॉर वॉट एवर रीजन्स आ डूंगरी ने लसन छे ने ए स्वामीनारायण की छाप पड़ी गई है एना उपर समाज में कि स्वामीनारायण वाला डूंगरी लसन नहीं खाता। पण एक्चुअली तमे सर्च करो गूगल पर वाय हिंदूज डोंट ईट अनियन्स एंड गार्लिक, तमने परोक्षनु घणा बधा रेफरन्सेस आवशे। आ वस्तु बहु पहला लखायेली थी, महाराज आ ब्रह्मांड में पधार्या एना हजारों वर्ष पहला। महाराजे शास्त्रों में जे हतुं ए आपने बहार काढीने बताव्युं छे समाजने। तमे जो साचो वैष्णव होय ए पण डूंगरी रसन खाय नहीं। આપણા એક હરિભક્ત છે એક સિટીની અંદર, એનું વેજીટેરિયન રેસ્ટોરન્ટ હતું. એ વખતે એક બાઈ એની પાસે આવી, અંગ્રેજ બાઈ, એને એને કીધું કે અમારું એક વીકેન્ડ ઉપર કોન્ફરન્સ છે 30 જેટલા પીપલ અને વી વોન્ટ સાત્વિક ફૂડ, કેન યુ પ્રોવાઈડ કેટરિંગ સર્વિસ? તો પહેલાં એને થોડુંક થયું કે સાત્વિક ફૂડ એટલે વોટ ડઝ શી મીન? તો એને પૂછ્યું કે વોટ ડુ યુ મીન બાય સાત્વિક? યાદ રાખો આ સ્કોટિશ બાય છે. એને કીધું કે વિધાઉટ અનિયન્સ એન્ડ ગાર્લિક. હવે એ લોકો જે કોન્ફરન્સ 30 જણ ભેગા થયા એ આધ્યાત્મિક માર્ગનું કંઈક સાધના હતી, એ જે સંપ્રદાયમાં ભારતનું એક સંપ્રદાયમાં માને છે. એ બધા અંગ્રેજો જ ભેગા થવાના હતા, સ્કોટિશ. એ લોકો સમજી ગયા કે અમે આ સ્પિરિચ્યુઅલ માટે કરીએ છીએ તો સાત્વિક ફૂડ લેવું પડે, એટલે એમાં ડુંગળી લસણ ના આવે કારણ કે એ તામસિક છે. અમુક લોકો જે એ માર્ગે જવું એ ચાલતા જ હોય છે. કેટલી વખત આપણે હરિભક્તોના ઘરમાં ફ્રીજ હોય, ખોલીએ ને બધા જુદા પ્રકારના સોસની બોટલ્સ દેખાય, એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીએ, જનરલી આવું કંઈક નીકળે જ. કારણ કે પીપલ લાઈક ટુ ટેક દેટ લિટલ બીટ ઓફ છૂટછાટ આ જીબડી માટે. પણ જે ખરેખર સત્સંગી હોય એને અડે જ નહીં. સમટાઈમ્સ લે કે સ્વામી આમાં તો છે જ ને, મેં બધા ઇન્ગ્રીડિયન્ટ વાંચી જ લીધા છે. પછી આપણે લેબલ વાંચીએ કે આમાં તો સ્વામી આમાં ક્યાં લખ્યું છે? પછી આપણે કેવું કે આમાં ફ્લેવરિંગ્સ અને સ્પાઇસીસ, આવા એક વસ્તુ નથી, એની અંદર મલ્ટિપલ વસ્તુ આવી શકે. તો એવું જે લખ્યું હોય ફ્લેવરિંગ્સ એન્ડ સ્પાઇસીસ, તો પછી એ કંપનીને પૂછવું પડે કે આમાં આવે છે કે નહીં. સો ઇફ વી આર અ લિટલ બીટ કેરફુલ, થોડો ખટકો રાખીએ તો આ વસ્તુ આપણે એવોઇડ કરી શકીએ. અને મહારાજ જે કહે છે પ્રથમના 18 વચનામૃતની અંદર વિષય ખંડનનું હવેલીનું, મહારાજને બહુ ક્લિયરલી સમજાવે છે કે જે વિષય ભોગવવા એ શાસ્ત્રના નિયમ પ્રમાણે જ ભોગવવા. મહારાજ કહે છે કે જે એ પ્રમાણે ભોગવશે તે જ મુક્ત થશે. આ તો બહુ લાંબી વાત અત્યારે નથી કરતા કે મન ઉપર કેવી રીતે અસર થાય, આ બધી વસ્તુઓનો ગુણ કેવો હોય, એને બધી વસ્તુઓ, એ તો લાંબો વિષય છે. પણ ટૂંકમાં બાપા અહીંયા કહે છે કે આટલી વસ્તુ આપણે દૂર રહેવું, જે વસ્તુની અંદર આવું આવતું હોય એનાથી પણ દૂર રહેવું. પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધાદિકમ તથા ખાદ્યમ પાનમ અશુદ્ધમ યદ ગૃહણીયાદ વસ્તુ તન્નહી. 30 નંબરના શ્લોકની અંદર સ્વામી કહે છે કે પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા, જે ખાદ્ય વસ્તુ તથા પીણા અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવા. પેલું તો ખાવાની વસ્તુ હતી, હવે પીવાની વસ્તુ પર આવ્યા છે. અને એની અંદર સ્વામી કહે છે કે ગાળેલી વસ્તુ હોય, દૂધ પાણી વગેરે, એ પીવું, અને જે ખાદ્ય વસ્તુ તથા પીવાની વસ્તુ હોય એ એની રીત પ્રમાણે વગર ગ્રહણ ન કરવા. અશુદ્ધ હોય, અશુદ્ધ તો ઘણી રીતે હોઈ શકે કે ગંદકી તો ઓબ્વિયસલી કોઈ ખાતું નથી એ ટાઈપનું, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ અશુદ્ધ કે ન ખવાય કે ન પીવાય વગેરે. દાખલા કે દારૂ એ ન લેવાય માણસથી, એને તો બહુ મોટી વસ્તુ કીધી છે શાસ્ત્રોની અંદર દારૂને વિશે. તો શ્રીજી મહારાજે પણ વાત કરી છે સત્સંગી જીવનની અંદર કે એક ટીપું પણ દારૂ લે અથવા દારૂ પીવે તો એને પોતાની શુદ્ધિ માટે, ખાસ કરીને મનની શુદ્ધિ માટે, મહારાજે કીધું કે 1 મહિના સુધી ચાંદ્રાયણ કરો એવું ટાઈપનું વ્રત બહુ કઠણ કીધું છે દારૂ પીવાનું. પણ અગેઇન અમુક લોકો લેતા હોય આઈધર સ્વાદને લીધે કે સોશિયલાઇઝિંગ ને રિલેશનશિપ્સ મેન્ટેન કરવા માટે એને બધું, પણ એ બધું કંઈ જરૂર નથી. કારણ કે પછી એમાંથી બધું પાપને બધું ઊભું થાય છે, પછી એનો પ્રાયશ્ચિતને કંઈક રીતે તો ભવિષ્યમાં કરવું જ પડે. તો પાણી અને દૂધ અત્યારે જે આપણે કહીએ છીએ કે ગાળીને પીવું, જૂના જમાનામાં શુદ્ધિની દ્રષ્ટિએ આ બધું કહેવામાં આવ્યું હતું. કારણ કે પાણી કદાચ નદીમાંથી લે તો પછી એને ગાળી લઈ લેવેલું તો કચરો એ રહી જાય. ઓબ્વિયસલી અત્યારે તો આપણે નળ ખોલીએ છીએ અને પાણી આવે છે, તો અમુક પ્રકારના નિયમ જો આપણા છે. કેટલાક હરિભક્તો નળની ઉપર ગળણું રાખે છે, પણ પછી ઇન્ડિયાથી પણ એવું પણ માર્ગદર્શન મળ્યું છે કે કેટલાક નળની અંદર જારી હોય છે, એટલે તો આપણે આંગળી મૂકીએ તો અંદર જાય નહીં, એ અટકે. એ જો જારી હોય તો પછી પેલું કાપડનું ગળણું બાંધવાની જરૂર નથી, પણ જો આંગળી મૂકીએ અને અંદર જતું હોય તો પછી ગળણું બાંધવું પડે. તો એ રીતે આ જે છે એ. અને કદાચ કોઈ વ્યક્તિ આપણને ખ્યાલ હોય કે અશુદ્ધ વસ્તુ આપણને આપી હોય પીવા માટે, પાણી કે ગમે તે, તો પછી અત્યારે તો બહુ થતું નથી એવું, પણ કહેવામાં આવ્યું હતું કે પછી ગાળીને જ પીવું એટલી વસ્તુઓ. ચૌર્યમ ન કરહિચિત કાર્યમ સત્સંગમાશ્રિતૈર્જનૈઃ ધર્માર્થમપિ નો કાર્યમ ચોર કાર્યમ તુ કરહિચિત. શ્લોક નંબર 31ની અંદર માનસાઈ મહારાજ વાત કરે છે સત્સંગીઓએ ચોરી ક્યારે ન કરવી. હવે ચોરી કરવું એ જે પ્રકારનું કર્મ છે એ ઓબ્વિયસલી સારી વસ્તુ તો નથી અને ખરાબ સ્વભાવની અંદર આવે છે. તો ઇંગ્લિશની અંદર જેમ પેલું કહે છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. તો એક વખત ચોરી કરવા લાગે તો પછી આગળ જતાં બીજી એ કરે ને ત્રીજી એ કરે ને ચોથી એ કરે, અને પછી ચોરીનો પ્રકાર પણ વધી જાય. કદાચ કોઈ શરૂઆતથી નાની વસ્તુ હોય કે દુકાનમાંથી એક ચોકલેટ કોઈ વ્યક્તિ લઈ લે, તો પછી એમાંથી આગળ જતાં આખું બેંકને લૂંટી લેશે. કારણ કે પછી એ સ્વભાવ પડી ગયો છે ચોરી કરવાનો. એટલા માટે એ માનસાઈ મહારાજ કહે છે કે ક્યારેય ન કરવી. આ જે ખરાબ સ્વભાવ છે એ અંદર આપણા જીવનની અંદર પ્રવેશ જ ના થાય અને સારા જ કર્મ થાય. સો આપણે દુનિયાની અંદર પણ જોઈ શકીએ છીએ કે કોઈક વ્યક્તિએ કંઈક પ્રકારની ચોરી કરી હોય તો જનરલી મોટા ભાગે એ પકડાઈ જાય છે. તો ખરો જ કંઈક રીતે જે વ્યક્તિ પોલીસને બધા શોધતા હોય એમને પ્રેરણા મળી જાય ને કંઈક જગ્યાથી એવિડન્સ મળી જાય ને બધી વસ્તુઓ, અને પછી પેલો વ્યક્તિ પકડાઈ જાય છે. હવે ઘણી વખત ચોરી વસ્તુ નાની હોય પણ પછી એનું દુઃખ જે ભોગવવું પડે એ બહુ મોટું હોય છે. એની અંદર ચોરીની અંદર મહારાજ બતાવે છે કે એ પછી એક પ્રકારનો કપટ પણ છે કે સાચું ન બોલવું. એક્ઝામ્પલ સત્પુરુષની આગળ આપણને કોઈ પ્રશ્ન પૂછે તો જે રીતે છે એ પ્રમાણિકપણે ઓનેસ્ટી કરી લે તો ચોરી નથી કરવી, ચોરી નથી કરી એમની આગળ. મહારાજ બીજી રીતે પણ સમજાવે છે કે ચોરી જે સૂક્ષ્મ પ્રકાર છે મન સંબંધી, એની અંદર કેવું છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ ભગવાનની કૃપાથી એ સિદ્ધ થાય છે, એનું પરિણામ આવે છે, રિઝલ્ટ આવે છે. એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ પરીક્ષા માટે બેસે અને સારા માર્ક્સ આવે અને પછી પોતે એમ માને કે મેં આટલી બધી મહેનત કરી, મેં આટલું બધું રિવાઇઝ કર્યું, આટલું બધું કલાકો કાઢ્યા, એને લીધે આ રિઝલ્ટ આવ્યું, તો એ ચોરી કરી કહેવાય. કારણ કે એકચ્યુઅલી જે રિઝલ્ટ આવ્યું એ ભગવાનને લીધે આવ્યું છે, ભગવાનની આપેલી બુદ્ધિ, યાદશક્તિ વગેરે. અને એ જે કીર્તિ મળવું જોઈએ, યશ, એ ભગવાનને આપવો જોઈએ. અને ભગવાનને આપવાને બદલે વ્યક્તિ પોતે વચ્ચે લઈ લે છે જે કીર્તિ, કે મેં આટલી મહેનત કરી એટલે આ સારું રિઝલ્ટ આવ્યું, તો એ ચોરી કર્યું કહેવાય. હવે આ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે કે યશ ભગવાનને મળવું જોઈએ અને વચ્ચેથી આપણે લઈ લેવું નહીં, એવું ઘણા તત્વચિંતકો પણ કહે છે. જેમ પેલા એક ધર્મની અંદર વાત આવે છે કે thou shall not steal, તો એનો ખાલી મતલબ નથી કે ફિઝિકલ વસ્તુ, પણ જે યશ ભગવાનને મળવું જોઈએ અને એને બદલે આપણે લઈ લઈએ કે મારા મહેનતથી આ વસ્તુ થઈ, તો એ ચોરી કર્યું કહેવાય. કારણ કે યશ ભગવાનને જવું જોઈએ, એ વચ્ચે આપણે લઈ લીધું, તો એ સૂક્ષ્મ ભાગ કહેવાય ચોરીનો. મનસોઈ મહારાજ અહીંયા પણ કહે છે કે ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. કદાચ લાગ કોકને થાય કે પોતા માટે તો બરાબર છે, પણ આવી રીતે કરીએ તો પણ એમાંય ના પાડી છે, ધર્મને અર્થે પણ ન કરવી. એટલે આગળને જે વાત કરી ને, ક્યારેય ન કરવી કોઈ પણ બાબત માટે, એ અહીંયા કહે છે કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. કે આપણને કોઈ વ્યક્તિને કંઈક લાભ મળે બીજી રીતે, કંઈક પૈસાનું કે કોઈ વસ્તુનું, અને પછી એ લઈ લે અને પછી ચાલો આ તો મંદિરમાં આપી દેવાય, તો એ ના પાડે છે મનસોઈ મહારાજ. એ કોકની વસ્તુ છે અને એને પૂછ્યા વિના લીધું, શ્લોકમાં જે મહારાજ વાત કરે છે આગળના શ્લોકમાં કે પૂછ્યા વિના વસ્તુ લેવી નહીં, તો એ એમને વસ્તુ પડેલી હોય. મહારાજ પણ કહેતા હતા કે કોઈ વસ્તુ પડેલી હોય તો પણ લેવી નહીં. કદાચ શક્ય હોય અને આપણને મળી જાય કે કોની છે, એક્ઝામ્પલ વોલેટ હોય, તો પછી એને પાછું આપી દેવું, એને શોધીને, નહીં તો પોલીસ સ્ટેશનને આપી દેવું, પણ પોતા માટે ન રાખવું. અને એવી રીતે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી, પોતાના માટે પણ ન કરવી. અને એવી રીતે કરશું તો પછી આ જે સ્વભાવ જે હોય, જે વ્યક્તિ આવી રીતે કરે નહીં, તો એના જીવનમાં સ્વભાવ દ્રઢ થશે નહીં. નૈવાન્ય સ્વામિકં ગ્રાહ્યં તદનુજ્ઞાં વિના સ્વયં પુષ્પફલાદ્યપિ વસ્તુ સૂક્ષ્મચૌર્યં તદુચ્યતે. 32 નંબરના શ્લોકની અંદર બાપા વાત કરે છે પુષ્પ, ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. હવે આ તો બધી નાની વસ્તુ છે. કેટલી વખત લોકો પેલું સ્ટ્રોબેરી પિક કરવા જાય છે, યુ પિક યોર સ્ટ્રોબેરીઝ એન્ડ ધેન યુ વેઇ ધેમ એન્ડ યુ whatever the weight is, એ પ્રમાણે we pay for it, અને આવા જે ખેતરો હોય, ઘણી વખત લખતું હોય છે કે વિનંતીપૂર્વક, we please request you not to eat here. એ પછી કેટલાક લોકો શું કરે કે ખેતરનું ઓલા છેડે જાય અને પછી ત્યાં જ જેટલું ખાવું હોય ખાઈ લે, અને પછી ઘરે લઈ જાય. તો એ પછી આમાં આવી ગયું ને, ફળ પુષ્પો ધણીની પરવાનગી વગર ન લેવી, એ પછી અભંગ થયું. હવે ઓબ્વિયસલી પોતે તો વેપાર કરે જ છે ને, એને પણ પૈસા કમાવાના છે, એને બિલ્સ ભરવાના છે. હવે 100 માણસો આવે એને અડધું ખેતર ખાલી કરી નાખે ત્યાં જ ખાતા, તો પછી એની એટલી ઇન્કમ ઓછી થઈ ને. ઓબ્વિયસલી એને પૂછવા જઈએ, હા થોડોક પાડવાનો છે. કેટલાક લોકો હોય અમુક કદાચ સાઈન લખતો હોય કે ઈટ એઝ મચ એઝ યુ વોન્ટ ઇટ ડઝન્ટ મેટર, તો વાત જુદી છે. પણ કદાચ સાઈન લખ્યું હોય તો પછી એને અનુસરવું પડે આપણે. આમાં કેવી વસ્તુ છે કે એક વસ્તુ, નાની વસ્તુ પણ થોડો ખટકો ન રાખીએ તો પછી યુ નો ધ નેક્સ્ટ નંબર આફ્ટર 1 ઇઝ 2, ધ નેક્સ્ટ નંબર આફ્ટર 2 ઇઝ 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી વધતું જ જાય છે. પછી એનો તો કોઈ અંત નથી આવતો. શ્રીજી મહારાજે વત્સામૃતની અંદર બહુ સરસ વાત કરી કે કયા પ્રકારના વ્યક્તિ ઉપર એમને વિશ્વાસ આવે. કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ આવું મોટી વસ્તુ છે. એ વ્યક્તિનું વર્તન કેટલું હોવું જોઈએ ત્યારે આપને એના ઉપર વિશ્વાસ આવે. તો મહારાજને આપણા ઉપર વિશ્વાસ આવે એ કેટલી મોટી વસ્તુ છે. તો ક્યારે મહારાજને વિશ્વાસ આવે? તો મહારાજ વત્સામૃતની અંદર વાત કરે છે કે જે હરિભક્ત વ્યક્તિ નાનામાં નાનો નિયમ પાડવાનો ખટકો રાખતો હોય તો એની કોરમાં એમ અટકર કરવી છે, એ ક્યારેય મોટો નિયમ લોપશે નહીં. જો આ વિશ્વાસ, નાનામાં નાનો નિયમ. Sometimes you go into those fruit and market and you pick and choose. એમાં આમો નથી. ધાર્મિક નિયમો, there is not a question of pick and choose what I like and what I don't like. આમાં તો જે કીધું એ જ કરવાનું, કારણ કે આધ્યાત્મિક માર્ગ છે. આની અંદર માણસની બુદ્ધિ ના પહોંચે, માયા વેષ્ટિ બુદ્ધિ. જેની બુદ્ધિની અંદર માયામાં જ રચ્યું પચતું હોય, જેની બુદ્ધિ એને રામનો ગમ ના હોય આની અંદર. ઇટ લાઈક જે શાકભાજી વેચતો હોય એને ગમ ના હોય કે રોકેટ કેવી રીતે ડિઝાઇન કરવું સ્પેસમાં જવા માટે, અને એની બુદ્ધિનો ઉપયોગ કરે રોકેટમાં તો શું દશા થાય પછી? કારણ કે એને ગમ જ નથી આ બાબતની અંદર. એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર, આ લોકની અંદર ગમે તેટલો બુદ્ધિશાળી હોય, 50 નોબેલ પ્રાઇઝ વિનર હોય, તો એને આધ્યાત્મિક માર્ગમાં ગમ પડે નહીં. ક્રિસ્ટલ ક્લિયર વાત છે. એમાં જે માયા પર વ્યક્તિ હોય એને જ ગમ પડે, કારણ કે એને માયાની અસર થતી નથી. એટલે એમના વિચારો બહુ સ્પષ્ટ અને ક્લિયર હોય. તો એ આપણને કહે છે કે આવી નાની વસ્તુ હોય એના ઉપર પણ ખટકો રાખો. આમાં મહારાજના સમયમાં એક પ્રસંગ હતો સિમિલર સ્ટાઇલનું આનું, કે મહારાજ અને કેટલાક હરિભક્તો જતા હતા. એમાં એક હરિભક્ત હતા, એને રસ્તામાં એના ભાઈનું ઘર આવ્યું. તો પછી એને વિચાર્યું કે આપણા ભાઈ છે તો એના ઘરની અંદર જઈએ તો મહારાજને થોડું પાણી આપી આરામ કરે, બેસે થોડું. હવે એ ભાઈ જે છે હાજર નહોતો એ વખતે ઘરમાં. પછી મહારાજે કીધું કે આવું ગ્રંથોમાં લખ્યું છે કે પૂછ્યા વિના જવાય નહીં અંદર. સ્વામી મહારાજ, આ તો મારો ભાઈ છે ને. એટલે પછી અંદર ગયા. થોડા ટાઈમ પછી પેલો ભાઈ આવ્યો, એને જોયું કે મારા ઘરની અંદર, તો બધાને કાઢી નાખ્યો, પોતાના ભાઈને પણ કાઢી નાખ્યો. તો મહારાજે કીધું કે જો આપણે શિક્ષાપત્રી લોપી એટલે આ દુઃખ ભોગવું પડ્યું, તો કદાચ લોકની દ્રષ્ટિએ કે દેશના કાયદામાં કે આ કંઈક મોટો ગુનો નથી, પણ ભગવાનના ચોપડામાં છે. એન્ડ ઇટ્સ અલ્ટિમેટલી વી હેવ ટુ લુક ગુડ ઇન બોથ, લોકની દ્રષ્ટિએ અને ભગવાનના ચોપડામાં. અને આમાં કેવું છે કે જો ભગવાનના ચોપડામાં દેખાતો હોય સારું, તો ઓટોમેટિકલી લોકમાં સારું જ દેખાવાનું છે. લોકના ચોપડામાં એ તો બાય પ્રોડક્ટ જ છે. લોકના ચોપડા, લોકના ચોપડામાં વ્યવસ્થિત હોય એનું મતલબ નથી કે આધ્યાત્મિક ચોપડા, કારણ કે આધ્યાત્મિકની વાત તો થોડી જુદી થાય છે એની અંદર. તો પછી એની અંદર બાપા આપણને જે કહે વિચાર્યા વિના એ આમ તરત કરી લેવું. અને એ પછી આગળ જતા સ્વામી કહે છે કે પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય. હવે આઈ ડોન્ટ થિંક એઝ ફાર એઝ આઈ નો, કદાચ કોઈ લોયર હોય એને ખબર પડે, ચોરી કે સ્ટીલિંગ શબ્દ હોય એનો કોર્ટની અંદર ઉપયોગ થતો હોય છે વગેરે. પણ સૂક્ષ્મ ચોરી એવી કોઈ વાત આઈ ડોન્ટ થિંક સમાજમાં છે. સૂક્ષ્મ ચોરી પણ આધ્યાત્મિક માર્ગમાં ગણાય છે. સટલ, કદાચ નેપ ન પણ દેખાય, કોઈને ખબર ના હોય, ભગવાનને ખબર છે, એ બધું જાણે છે. ગુણાત્યાન સ્વામી જુનાગઢના મંદિરના પગથિયા નીચે ઉતરતા જાગા ભક્તએ સ્વામીને હાથ આપ્યો ટેકો તરીકે. પછી નીચે ઉતરતી વખતે ગુણાત્યાન સ્વામી એક શ્લોક બોલ્યા, યો વેત્તિ યુગપત સર્વમ. જે શ્રીનાથ મુનિ એ આ શ્લોક લખ્યો હતો 800 વર્ષ પહેલા. શ્રીનાથ મુનિ એ રામાનુજ સંપ્રદાયની અંદર આવતા હતા અને એમને આ શ્લોક લખ્યો. ત્યારે જાગા ભક્તએ સ્વામીને પૂછ્યું કે સ્વામી આનું શું મિનિંગ થાય છે? ત્યારે સ્વામીએ વાત કરી જે શ્લોકમાં કીધું હતું કે ભગવાન જે છે એ અનંત કોટી બ્રહ્માંડના જીવો એક સાથે એવરી ઇન્સ્ટન્ટ શું કરે છે, શું વિચારે છે, એ બધું જ જાણે છે એક સાથે. જાગા સ્વામી તો થોડુંક સ્તબ્ધ થઈ ગયા. પછી સ્વામીને વાત કરી કે સ્વામી આવું જાણીએ તો ખોટો કર્મ થાય જ નહીં. પછી સ્વામી બોલ્યા કે ખોટો કર્મ શું, ખોટો સંકલ્પ ન કરે. તો જો ભગવાન જુએ છે, જાણે છે, તો સ્વામી કહે છે ખોટો સંકલ્પ પણ ન કરે. પણ એ અનુસંધાન ચૂકાઈ જાય એટલે પછી કામ ચાલુ થઈ જાય. પછી ઇટ્સ લાઈક ધ ટ્રાફિક કેમેરાસ, વન્સ યુ પાસ ધેટ ઇન્ડિકેટર મિડલ લેનમાં કે હવે કેમેરાનું રેન્જ પતી ગયું, સ્પીડ કેમેરા, એટલે પછી સ્પીડ લિમિટથી આગળ ચાલે ગાડી, કારણ કે ખબર છે હવે કેમેરા પિકઅપ નથી કરી શકતું આપણને. જો ભગવાનનો કેમેરા ગમે ત્યાં ખૂણે ખાંચે પણ પિકઅપ કરે જ, તો પછી આ જે ટાઈપની સૂક્ષ્મ ચોરી એનો પણ વિચાર આવે જ નહીં. કારણ કે ભલે કોઈ ન જાણતું હોય, દાખલા તરીકે કોઈ માણસને અહીંયા મોકલે અહીંથી મંગલ ઉપર, માર્સ, અને એ પોતે એક જ હોય એસ્ટ્રોનોટ ત્યાં, સિંગલ મેનની ટ્રીપ હતી. હવે માર્સમાં કોણ જાણવાનું શું છે, માણસ જ નથી બીજા. અને ત્યાં કંઈક એવો કર્મ કરે તો પૃથ્વી પર ક્યાંથી ખબર પડવાનું છે? મહારાજને ખબર છે ને, એમને તો ખ્યાલ જ છે. તો એવું જે અનુસંધાન જીવનની અંદર આવે કે બાપા અંતર્યામી છે, એ બધું જાણે છે. એવા કેટલાક પ્રસંગો આપણે પૂર્વે કથાઓની અંદર સાંભળ્યા છે કે બાપા અંતર્યામી છે, કોઈ વખત એનું દર્શન કરાયું છે આપણને, તો પછી ખ્યાલ આવે કે એ જાણે છે. તો પછી આપણાથી આ વસ્તુ થાય નહીં. તો આ 4 શ્લોકની અંદર બાપાએ આપણને બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગે વિશેષ આપણે આગળ ચાલી શકીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.